राधा मुद्दा नंबर बे महत्वनो के जिमा विकास गटर ना पानी मा अने जनहित जोड़ी मा होय ए अमारे प्रकाशित करतो एक किस्सो आपने समक्ष रजू करवो छे अने आ घटना पाटण थी छे जे मोटी मोटी वातो करवामां आवे छे विकास अहींया सुधी पहोंची गयो अमे आटलू काम करीए छे चलो पहोंच्यो छे ए महानगरो मा छे परंतु गुजरात ना खूणे खूणे विकास पहोंच्यो छे ए वात क्यां छे आ वात मा अमने साबित करी आपो पाटण थी हारिज पालिका ना अणघट वहीवट थी प्रजा त्राहिमाम पुकारी उठी छे कारण के अहीं पालिकाना पापनुं स्थानिको भोग भरी रहा छे गटरना दूषित पाणीमांथी मौतनो मलाजो पण अहीं ना जवायो आप दृश्यमां जोई शको छो आ गटरना दूषित पाणी अंतिम यात्रा त्यांथी काढवी पड़े छे अने गंदा पाणीनी वच्चेथी अहींथी अंतिम यात्रा निकळे छे एटले के केवी कामगीरी करवामां आवी छे दृश्यमां आप स्पष्टपणे जोई शको छो मौतनो मलाजो नथी जड़पातो अंतिम यात्रा काढवा माटे आवा रस्ता परथी जवुं पड़े छे गई काले ज मुख्यमंत्रीए टकोर करी के एवी तमारी दानत न राखो के मुख्यमंत्री आवे छे का तो पछी प्रधानमंत्री आवे छे तो रस्ताने एकदम स्मूथ करी दो परंतु ए तमारा संस्कारमां होवुं जोईए गम्मे एटली वार टकोर करे परंतु राधा आ एक दृश्य छे ए मात्र प्रतीक स्वरूप छे आ एक ज जग्याए समस्या छे एवुं नथी अने समस्या अहींया छे तो बधी बाजु छे एवुं पण नथी विकास थई रह्यो छे एनो एनो कोई क्यारे विरोध ना होई शके अथवा तो एनी एनो कोई दिवस एना पर व्यंग ना होई शके विकासनी कामगीरी आदर्श समाज अने आदर्श लोकशाही व्यवस्थानो एक अभिन्न हिस्सो छे एटले एनो कोई एना पर कोई दिवस व्यंग ना होई शके आ व्यंग के अंतिम यात्रा गटरना पाणीमांथी निकळे अने एम लखवू पड़े के विकास इन्वर्टेड कोमामां ગટરના પાણીમાંથી આવું કેમ લખવું પડે છે આ એવા નગરોળ તંત્ર ઉપર ચાપકો છે નગરોળ તંત્ર પર અમારો સવાલ છે કે જેના કારણે ખબર છે કે અહીંયાથી અંતિમ યાત્રા માટે જે સ્મશાન ગ્રહ હશે ત્યાં જવાનો રસ્તો છે અને ત્યાં આ રીતે ગટરના પાણી ભરાય એટલે રાધા મુદ્દો એ છે કે આ એક તસવીર સામે આવી છે આવી ઘણી બધી જગ્યા છે કે જ્યાં રસ્તા યોગ્ય નથી મોરારી બાપુએ પણ હમણાં એક જગ્યાએ કહ્યું રસ્તાને લઈને એમણે પણ ટિપ્પણી કરી તો રસ્તા હું પોતે મારો અનુભવ કહું હમણાં જ અમે ટીમ સાથે બહાર ગયા હતા આઉટડોર એક મીટિંગ માટે રાજકોટ જઈને અમે પરત આવી રહ્યા હતા રાજકોટથી અમદાવાદનો જે હાઈવે છે બગોદરા પાસે એટલી ખરાબ હાલત છે કે આ જે દ્રશ્યો સ્ક્રીન પર આપણે દર્શાવી રહ્યા છે એની તરફ બાજુમાં એ દ્રશ્યો મૂકી દો તો બંનેની સ્થિતિ લગભગ સરખી છે એક તરફ આ ગામ છે કે જ્યાંથી અંતિમ યાત્રા નીકળી રહી છે બીજી તરફ બગોદરાનો એ નેશનલ હાઈવે કે જ્યાંથી આવાજવન થઈ રહ્યું છે અને કેવી હાલતમાં એક તો ઊંડા ખાડાઓ અને એમાં પાણી ભરાયેલું આ જ રીતના દ્રશ્યો લાગે તમને અને રોડ સતત એટલે અમે કહીએ છીએ કોઈ એક જગ્યાની ખરાબ સ્થિતિ ઉપર આખો આમ એ કરી નાખવું રાડા રોડ કરી નાખવી એવું નથી આ એક પ્રતિકૃતિ છે નગરોળ તંત્ર સ્થાનિક સ્તરે થતો ભ્રષ્ટાચાર સ્થાનિક જનપ્રતિનિધિઓના આંખ મિચામણા અને બાબુઓની આળસ આ બધાનો સરવાળો જ્યારે થાય ને ત્યારે આવી સ્થિતિ ઊભી થાય અને ત્યારે મોતનો મલાજો નથી જળવાતો અને એવો જ બીજો કિસ્સો કે જેના વિશે વાત કરી લઈએ આ એક અમે જગ્યાની પરિસ્થિતિ બતાવી હવે વાત કરીશું છોટાઉદેપુરની આવા અનેક કિસ્સાઓ અગાઉ પણ જોઈ ચૂક્યા છે અને આ વધુ એક કિસ્સો અમે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે છોટાઉદેપુર કે જ્યાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી અને ત્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે એવી સ્થિતિમાં નહોતું એટલે એ મહિલાને જોડીમાં નાખીને લઈ જવાય અંદાજે 3 કિલોમીટર જેટલું લઈ જવામાં આવ્યું એટલે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આઝાદીના 75 વર્ષ જેટલા વીતી ગયા છે આટલા વર્ષોમાં અને ત્યારબાદની પણ આ પરિસ્થિતિ તો એ પરિસ્થિતિ સવાલ સર્જી જાય છે બિલકુલ એટલે આવા દ્રશ્યો અલગ અલગ અંતરિયાળ વિસ્તારોમાંથી આની પહેલા પણ આવી ચૂક્યા છે કે જ્યાં સુવિધાના અભાવે મહિલાને આવી રીતે જ અગાઉ પણ લઈ જવી પડી હતી અને ત્યાં પછી એ પ્રસૂતાનું મોત થઈ ગયું હતું એ ઘટનામાં એ આખી ઘટના ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી અને હાઈકોર્ટમાં સરકારી વકીલ દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો કે તમે ફોન કોલ કરી દીધો તો સુવિધા પહોંચાડી દેત હવે એ ઘટનાની અંદર જે વિડીયો વાયરલ થયો છે એમાં જે સ્થાનિક છે એવું કહી રહ્યા છે કે અહીંયા ફોન ટેલિફોન નેટવર્ક જ નથી સાહેબ રસ્તો નથી પ્રાથમિક સુવિધા માટે આરોગ્ય કેન્દ્ર નથી ટેલિફોન નેટવર્ક નથી ટેલિફોન કરી દીધો હોત તો સુવિધા મળી જાત એવું આપ કહો છો એ પહેલા ખરાઈ તો કરી લીધો કરી લો બિલકુલ કે કયા વિસ્તારમાં ક્યાંની જનતાની કઈ પીડા છે કે આ રીતે
જોડીમાં નાખીને લઈ જાય. એટલે જ મેં લખ્યું છે કે જનહિત જોડીમાં, પ્રજાનું હિત આ જોડીની અંદર છે. આ જે તસવીરો છે એ કોઈ પ્રસૂતાની સમસ્યા કે કોઈ બીમાર વ્યક્તિની સમસ્યાની વાત નથી. આ તમે જે જનહિતની વાતો કરો છો ને, બણગા જે ફૂકે છે ને, જે લોકો બણગા ફૂકે છે, બણગા જોડીની અંદર જઈ રહ્યા છે તમારા. આ તમારા વિકાસના પોકળ દાવાઓ આ જોડીની અંદર જઈ રહ્યા છે. આ સત્ય, નર્યું સત્ય તમે સમજી લો કે ક્યાં ક્યાં આ પ્રકારની સ્થિતિ થઈ રહી. એટલે જ હું કહી રહ્યો છું કે કોઈ એક દ્રશ્યોને લઈને અમે રાડા રોડ નથી કરતા, કોઈ એક દ્રશ્યોને લઈને અમે મુદ્દો નથી ઉઠાવતા. અસંખ્ય આવી ઘટનાઓ બને છે અને એક આમ નાગરિક ગુજરાતનો, એની આંખમાંથી આંસુની ધાર ઓછી નથી થતી, પૂરી નથી થતી. એટલે તમારે જાગવાની જરૂર છે.